गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आज आपणे आगळ जे थियरी भणवा जई रह्या छे सीओ एनएच थ्री टेस्ट टू सिक्स थ्री प्लस आ धन आयन छे, तो मारे एने संकीर्ण संयोजन बनाववो होय तो ऋण आयन जोईए। तो मैं अहींया माइनस वन सी एल माइनस वन એ ત્રણ વખત લઈ લીધા એટલે સી એલ માઇનસ થ્રી થઈ ગયા છે, તો એક સંકીર્ણ સંયોજન બની ગયું સીઓ એનએચ થ્રી ટેન્સ ટુ સિક્સ સી એલ થ્રી। આનું આઈયુપીએસસી નામ લખેલું છે હેક્ઝા એમાઇન કોબાલ્ટ થ્રી આયન। કોબાલ્ટનો ઓક્સિડેશન આંક છે થ્રી અને આ થ્રી પ્લસ હતા એટલે લખ્યા છે આયન। જો આનું નામ લખવું હોય તો હેક્ઝા એમાઇન કોબાલ્ટ થ્રી ક્લોરાઇડ આયન લખાશે, નહીં ક્લોરાઇડ લખાશે। હવે તમને એમ થશે કે કોબાલ્ટેટ કેમ ના કર્યું, તો કોબાલ્ટેટ ના કરવાનું કારણ છે કારણ કે આ જે સંકીર્ણ સંયોજન છે સવર્ગ વર્તુળે ધન આયન છે, ધન આયન હોય તો ધાતુના નામની પાછળ ઈટ પ્રત્યે લાગતો નથી। બીજો મુદ્દો છે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના, આર્ગોન કમ્પ્લીટ 4s2 3d7, કારણ કે 27 એનો નંબર છે પરમાણુ ક્રમાંક। હવે આનો ઓક્સિડેશન આંક હતો કોબાલ્ટ 3+, એનો મતલબ છે કે કોબાલ્ટ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે, તો 2 ઇલેક્ટ્રોન 4s માંથી ગુમાવશે અને 1 ઇલેક્ટ્રોન 3d માં જે છેલ્લો ભરાયો હોય ત્યાંથી ગુમાવશે। તો અહીંયાથી 1 ઇલેક્ટ્રોન દૂર થશે, તો કોબાલ્ટ 3+ ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s0 3d6। હવે આવે સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોન રચના, એમોનિયા છે એક દંતીય તટસ્થ પ્રબળ લિગેન્ડ છે, સમજજો એક દંતીય તટસ્થ પ્રબળ લિગેન્ડ છે, માટે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે અને બે કક્ષકો સંકરણ માટે ખાલી કરશે। તો આ બંને ભેગા થઈ જશે, આ બંને ભેગા થઈ જશે, તો અહીંયા એક આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા સ્થાનાંતર કરશે, આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર કરશે અને આ બે કક્ષકો ખાલી કરશે। તો એમોનિયા છે 6 વાર, તો એક દંતીય લિગેન્ડ, તો 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય તો 6 કક્ષકો ખાલી જોઈએ, તો 3d ની 2 કક્ષકો ખાલી થઈ ગઈ, 4s ની 1 તો ખાલી જ હતી અને 4p ની 3 કક્ષકોનો ઉપયોગ કર્યો, તો 3d પ્રકારની 2, 4s પ્રકારની 1 અને 4p પ્રકારની 3, તો સંકરણ થયું d2sp3। અહીંયા લખેલું જ છે સંકરણ છે d2sp3, તો આકાર થાય અષ્ટફલકીય। હવે આપણે જે દર વખત કોમન મુદ્દાના આધારે કરીએ જે લખાણ, એમોનિયા પ્રબળ લિગેન્ડ છે એ સંક્રાંતિ ધાતુ આયન સીઓ પ્લસ 3 આયન સાથે જોડાઈને સંકીર્ણ સંયોજન બનાવે છે, સ્વાભાવિક છે આ કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ આયન છે, આ એમોનિયા એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો જ આ સંકીર્ણ સંયોજન બને, બાકી બને નહીં। એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાથી 3d કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે છે અને 3d કક્ષક ખાલી કરે છે, જે અહીંયા બતાવી મેં આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું આ 2 કક્ષકો ખાલી કરી હતી। એમોનિયા 6 છે 6 વખત દેખી શકો છો અહીંયા, તો 6 એમોનિયા પ્રબળ લિગેન્ડ એ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું સીઓ પ્લસ 3 ધાતુ આયનને દાન કરીને 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે। સંકરણની વાત કરીએ તો 3d પ્રકારની 2, 4s પ્રકારની 1 અને 4p પ્રકારની 3, એમ કુલ 6 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ થઈને 6 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે, જેને d2sp3 સંકરણ કહે છે। સંકરણ d2sp3 થયું તો આકાર આવ્યો અષ્ટફલકીય, ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 છે અને ગુણધર્મ છે પ્રતિચુંબકીય। હવે કેમ 0 અને કેમ પ્રતિચુંબકીય, તો એ તમે અહીંયા સમજી શકશો, આ જે સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોન રચના છે એમાં ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે n બરાબર 0 કહેવાય। હવે સૂત્ર તો ખબર જ છે, અંડરરૂટમાં n કૌંસમાં n પ્લસ 2 એટલે 0 મૂકો તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 થઈ જશે કારણ કે ગુણાકાર છે,
અને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધા યુગ્મિત છે, એટલે ગુણધર્મ થયો પ્રતિચુંબકીય. તો અહીંયા આપણી થિયરી પૂર્ણ થઈ. હવે એના પછીની જે થિયરી છે એમએનઓ ફોર માઇનસ અથવા તો કેએમએનઓ ફોર કહેવાય, આયુપીએસસી નામ થાય, ટેટ્રા ઓક્સો ઋણ આયન છે એટલે મેંગેનીઝનું થશે મેંગેનેટ, ઓક્સિડેશન આગ થાય 7, તો ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7 આયન. જો આનું નામ કરવું હોય તો પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7. પરમાણુ ક્રમાંક 25 છે તો ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કમ્પ્લીટ 4s2 3d5. Mn7 છે, ઓક્સિડેશન આગ 7 છે, મતલબ 7 ઇલેક્ટ્રોન દૂર થાય, અને 7 ઇલેક્ટ્રોન દૂર થાય તો તમે જોઈ શકો છો અહીંયા 7 જ ઇલેક્ટ્રોન છે, બધા દૂર થઈ જશે. હવે અહીંયા ઓક્સિજન છે ઓ માઇનસ 2 જે છે એ એક દંતીય ઋણાયન લિગેન્ડ છે, અને આપણને ખબર છે આવબાવ પૌલી અને હુંડેનો નિયમ, તો એ પ્રમાણે જેની ઉર્જા ઓછી હોય એ કક્ષક પહેલાં ભરાય, ત્યારબાદ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે, તો એ જ નિયમનો પાલન અહીંયા બી થાય છે. તો અહીંયા ઓક્સિજન 4 વાર છે એટલે 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થવું જોઈએ, 4 કક્ષકો ખાલી હોવી જોઈએ, પરંતુ અહીંયા તો ઓલરેડી 6 કક્ષકો ખાલી છે. તો મોટું કન્ફ્યુઝન કે ઇલેક્ટ્રોન ભરવાના કેવી રીતે, ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન થાય છે કેવી રીતે ભરશો, તો આબબાવ પૌલી અને હુંડના નિયમના આધારે. તો 3D કરતાં 4s ની ઉર્જા જે છે એ ઓછી છે, માટે 4s માં પહેલાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. તો અહીંયા થયા, ત્યારબાદ આ 3 કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. તો 3D પ્રકારની 3 અને 4s પ્રકારની 1, તો D3S સંકરણ બને છે. અને આકાર તો ખબર જ છે, sp3 જસ્ટ લાઈક sp3 જેવો છે, પણ અહીંયા P ની જગ્યાએ D કક્ષકોનો ઉપયોગ થયો છે, થોડું રિવર્સ છે D3S. તો આકાર એનો સમચતુષ્ફલકીય બન્યો. ઓ માઇનસ 2 નિર્બળ લિગેન્ડ છે, સંક્રાંતિ ધાતુ આયન Mn+7 જે છે એની સાથે જોડાઈને સંકીર્ણ સંયોજન બનાવે છે. ઓ માઇનસ 2 નિર્બળ લિગેન્ડ હોવાથી સંકીર્ણ સંયોજનોમાંથી 7 ઇલેક્ટ્રોન દૂર થઈને બધી જ કક્ષકો ખાલી કરે છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાયા છે 7 ઇલેક્ટ્રોન, અને સાથે 7 ઇલેક્ટ્રોન દૂર થયા એટલે બધી જ કક્ષકો ખાલી થઈ ગઈ. ઓ માઇનસ 2 નિર્બળ લિગેન્ડ જે છે 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન છે Mn+7 ધાતુ આયનને કરીને 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. સંકરણની વાત કરીએ તો 3D પ્રકારની 3 4S પ્રકારની 1, એમ કુલ 4 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ થઈને 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે, જેને D3S સંકરણ કહેવાય છે. આકાર સમચતુષ્ફલકીય, ચુંબકીય ચાક માત્રનું મૂલ્ય 0 અને ગુણધર્મ પ્રતિચુંબકીય. એ તો કેમ છે તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે અહીંયા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે ચુંબકીય ચાક માત્રનું મૂલ્ય 0 અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી ગુણધર્મ પ્રતિચુંબકીય છે.